जूनागढ़ केशोद तालुका में ठेर ठेर पीड़ा फूलों की खीली उठ्या गरमाड़ा वृक्षों पीड़ा फूलों की शोभता गरमाड़ा वृक्षों में सींगो पण जोवा मळी रही छे। गरमाड़ा फूलों सींग थड़नी छाल सहित औषधि सामन मानवामां आवे छे। अनेक बीमारियों में फायदाकारक छे। साथ गरमाड़ा में फूलों आववा चोमासु नजीक आववाना ईंधण होवानुं मानवामां आवे छे। भारत लगभग बधा ज विस्तार में गरमाड़ा वृक्षों जोवा मळे छे। गरमाड़ा थड़ जाडू होय छे पण ऊंचाई मध्यम होय छे। શિયાળામાં આ વૃક્ષ ઉપરથી એકથી સવા ઇંચ જેટલી લાંબી સિંગો બેસે છે, જેનો રંગ શરૂઆતમાં લીલો અને પરિપક્વ અવસ્થામાં કાળો હોય છે। આ સિંગોમાં અલગ અલગ ઘણા ખંડો હોય છે, જેમાં કાળા રંગનો માવાદાર પદાર્થ ભરેલો હોય છે, જેને ગરમાળાનો ગોળ કહે છે। ગરમાળા ભીમછીભાઈ બારિયા, ગામ કીટોડી, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ। મારી જે પાછળ દેખાય છે તે ગરમાળાનું બહુ સુંદર વૃક્ષ છે અને એમાં અત્યારે બે સુમાર ફૂલો છે। પ્રકૃતિવિદ શિવરાજકુમાર ખાચર જસદણ દરબારે એમ કહેતા કે એમાં ફૂલ આવે એ પછી 40 દિવસે વરસાદ થાય। એની જે ફળી તમે જોઈ રહ્યા છો એનો જે અંદર એમાં ગોળ હોય એમાં મીઠાશ છે, ગરપણ છે, એનું સેવન કરવાથી દરરોજ એનું થોડું થોડું સેવન કરવાથી આપણે ક્યારેય પેટના રોગો અને કબજિયાત ન થાય અને સતત સેવન કરવાથી આપણા જે આંતર છે એ કાચ જેવા શુદ્ધ છે। પછી એની નિર્દોષતા એવી છે કે કેટલાક રેશક વસ્તુઓ સગર્ભા મહિલા ન લઈ શકે, પણ આના ગુણધર્મો એવા છે કે સગર્ભા મહિલા અને નાનું બાળક પણ આનો ઉપયોગ કરી શકે, એટલે તમામ ગુણોથી ભરપૂર આ ગરમાળો તો એક સ્વર્ગ।